દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 જૂનના દિવસે રેલી કાઢી કાળા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે બીજેપી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. 25 જૂન 1975ના રોજ કોંગ્રેસ દ્વારા ભારત દેશમાં એમરજન્સી લગાડવામાં આવી હતી, જેનો વિરોધ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો હતો. ત્યારથી આજ સુધી 25 જૂનના દિવસે ભારતીય જનતા પાર્ટી વિરોધ પ્રદર્શન કરી કાળા દિવસ તરીકે ઉજવે છે. આ પ્રસંગે દીવ બીજેપી કાર્યાલયથી પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ હાય હાયના નારા તથા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં બીજેપી મહામંત્રી ભવેશ ચૌહાણે દરેકને કાળા દિવસ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા, દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ તથા બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદ ભારતનો સારો દિવસ 1975ની સામાન્ય લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી આ ચુકાદાને યથાવત રાખવામાં આવ્યો. એટલા માટે 25 જૂન 1975ના દિવસે એ સમયના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલીએ મધરાત્રે દેશમાં ઇમરજન્સી લાગુ પડી અને સંઘના નેતા અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, તે લોકોએ પણ આ આપાતકાળનો વિરોધ કર્યો તો તે લોકોને પણ જેલમાં લાદી દેવામાં આવ્યા અને સમગ્ર ભારત દેશમાં 1,40,000 કોંગ્રેસ પાર્ટી સંવિધાન આટપાલે અને રાણુ પાટી હતી કે કોંગ્રેસ ગાંધીના ચેરપર્સન સોનિયા ગાંધીજી કે રાહુલ ગાંધીજી અત્યાર સુધી આ 25 જૂન 1975માં જે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી તેના વિશે એક પણ શબ્દ ના બોલ્યા અને આ 2024ના ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે પોતાની સ્પીચમાં બોલતા હતા કે જો એ સાલ ભાજપા જીત ગઈ તો દેશને સંવિધાન કે સાથ સાથ આજે 25 જૂનના આપણે લોકશાહીના તંત્રની હત્યાનો દિવસ કાળો દિન તરીકે મનાવવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબના આદેશ અને આ પ્રદેશના પ્રભારી શ્રી પુણેશ મોદીજી અને સહપ્રભારી દુષ્યંતભાઈ પટેલજીના અને પ્રદેશના અધ્યક્ષના માર્ગદર્શનમાં આ દીવ જિલ્લા ખાતે આ કાળા દિવસની એક રાષ્ટ્રને સંદેશના ભાગરૂપે જે સમયની ઇન્દિરા ગાંધીજી આથી 50 વર્ષ પૂર્વે 1975માં 25 જૂનના દિવસે જે આપાતકાલીન લગાવવા દેવામાં આવેલી હતી અને સામાન્ય લોકોના અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા એને આ લોકતંત્રનો કાળા દિવસ ઉજવવામાં ભાગરૂપે આજે ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ભેગા થઈ અને રેલી સ્વરૂપે એક સૂત્રોચ્ચાર કરી જે એક રેલી સ્વરૂપ કરી અને આનો વિરોધ કરી અને આનો મનાવવામાં કાળા દિવસને આવ્યો અને વિરોધ કરવામાં આવ્યો અને આ સાથે એક ભારતીય જનતા પાર્ટીનો એક સંદેશ પણ અહીંથી જે ઇન્ડિયા ગઠબંધનની જે લોકો છે એને એક સંદેશ બી મોકલે છે કે જે 2024ના ઇલેક્શનમાં અને હાલમાં જે એનડીએ સરકારની જે સંવિધાન વિશે જે ખોટી રીતે આક્ષેપો કરે છે એ ઇતિહાસને યાદ કરે કે આગળ ઇતિહાસ 50 વર્ષ પૂર્વ ઇન્દિરાજીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપાતકાળ લગાવ્યું હતું એનો અધિકાર નથી કે તે એનડીએ સરકારને આ રીતના ખોટા આક્ષેપ કરી શકે. વંદે માતરમ, ભારત માતા કી જય.